અમદાવાદમાં ભારે બફારા બાદ આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। બોડકદેવ વસ્ત્રાપુર એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। બાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને ભારે બફારાથી આંશિક રાહત મળી છે। છેલ્લા 3-4 દિવસથી લોકો સતત બફારાને ઉકળાટના કારણે પરેશાન હતા, એક વરસાદ પડવાની રાહ જોઈ રહ્યા હતા। વાતાવરણમાં પલટો નોંધાયો, જેના કારણે આપ જોઈ શકો છો અમુક અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। નાના ભૂલકાવા વરસાદની મજા માણી રહ્યા છે। આ વરસાદમાં લોકો પણ બહાર વરસાદની મજા માણવા માટે નીકળી પડ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગરમીનો પ્રકોપ જે પ્રકારનો હતો તેને જોતા વરસાદની તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા। જો કે આ લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને વહેલી સવારથી આજે વાતાવરણ વાદળછાયું બંધાયું હતું, વાદળ બંધાયા હતા અને આ તમામ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અત્યારે ધીમી ધારે વાતાવરણમાં પણ વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યભરમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। હાલ પણ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જમાલપુર, દાણીલીમડા તથા જે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસ સુધી જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થવાને કારણે કહી શકાય કે અમદાવાદ જે છે તે અમદાવાદમાં વરસાદ જે છે તે વરસવાનો છે। એટલે કે હવે વરસાદી સિસ્ટમ બની ચૂકી છે અને જે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે ને અમદાવાદ સહિત રાજ્યભરમાં જે વરસાદ છે તે આગામી 4 દિવસ સુધી પડવાનો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।